ડાંગ જિલ્લાની આહવા નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ટ્યુટર સામે છેડતીની ફરિયાદ કરી હતી, જે ફરિયાદ બાદ આહવા પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા આજે આ વિદ્યાર્થીનીઓએ પોલીસ સ્ટેશન સામે 6 કલાક સુધી ધરણા કર્યા હતા. આહવા નર્સિંગ સ્કૂલ અને હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ તેમના ટ્યુટર સામે 14 ડિસેમ્બરના રોજ આહવા પોલીસ સમક્ષ છેડતીની ફરિયાદ કરી હતી, જે ફરિયાદ બાદ આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતા નર્સિંગની વિદ્યાર્થીનીઓએ આહવા પોલીસ સામે મોરચો માંડ્યો હતો અને સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પોલીસ સ્ટેશને હાથમાં બેનરો લઈ ન્યાય માટે ધરણા કર્યા હતા. અમારી માંગ એ છે કે જે વિપુલ બી શાહ ખિલાફ હવે જે FIR દર્જ કરાવી છે છેડતી બાબતે, તો એ જલ્દી જલ્દ પકડાવવો જોઈએ અને તેને અહીંયા સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. માંગ ન સંતોષાશે તો અગાડી કેવી રીતનું આંદોલન કરશે? જ્યાં સુધી અમારે એક્શન નહીં લેવા હોય ત્યાં સુધી અમે બધા સ્ટુડન્ટ એક્સરસાઇઝ ચડાવીએ બેસી રહેશું અને હડતાલ પર ઉતરેલા છે બધા જ, અને અહીંયા જ્યાં સુધી FIRની એક્શન નહીં લેવાય ત્યાં સુધી અમે અહીંયા જ બેસી રહેવાના છે. ક્યાં ક્યાં રજૂઆત કરી છે? અમે કલેક્ટર ઓફિસમાં, પછી DSP મેમને કરેલી છે, પોલીસ સ્ટાફ ઓફિસમાં PSI ને કરેલી છે અને કોર્ટમાં કરેલી છે અને મહિલામાં બી કરેલી છે. SPએ શું કીધું છે મહિલા બેન? SP મેમ અમે કીધેલું કે એમને અમને કીધેલું છે કે અમે તમારે બે દિવસ આપેલા અમને, અને એમને કીધું છે કે અમે એક્શન લેશું અને હજી સુધી એક્શન લેવાય નથી, એટલે આજે અમે બધા હડતાલ પર ઉતરેલા છીએ. જી, તમારી શું માંગ છે અને કેવી રીતે આંદોલન? વિપુલ મિશ્રા તરફ જેવી કમ્પ્લેન લગાવી છે, અમે જે કમ્પ્લેન કરી છે તેના તરફની અમને પૂરેપૂરી અમારી જે માંગ છે તે સંતોષાવી જોઈએ અને અમને એ આરોપી અમારી સામે જોઈએ છે. અમે રોજ જ આ જગ્યા પર આવશું અને રોજ જ હડતાલ પાડીશું, અને અમે આ વાત અમે અહીંયા જ નહીં પણ બધી જ જગ્યાએ ગાંધીનગર સુધી પણ જાણ કરી છે. અમે ગાંધીનગર સુધી લેટર પણ મોકલાવ્યા છે, SP મેડમને જાણ કરી છે, અમે કમિશનર સરને બી જાણ કરી છે. 181માં કોલ કરવામાં આવેલો હતો સૌથી પહેલાં મહિલાનું હોવાથી, પણ ત્યાંથી બી કંઈ નહીં થયું અને ત્યાં પછી અમે અહીંયા કેસ લગાવ્યો. પહેલાં મહિલા પોલીસ સ્ટેશનમાં હતા, પછી મહિલા પોલીસ સ્ટેશનમાંથી હવે ટાઉન પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કર્યો છે. નર્સિંગ વિભાગના ટ્યુટર સામે છેડતીની ફરિયાદને લઈને પોલીસ સામે મોરચો માંડતા આખરે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકે 1 સપ્તાહનો સમય માંગ્યો હતો. વિદ્યાર્થીનીઓએ અધિકારીની વાતને માન્ય રાખી 1 સપ્તાહનો સમય આપ્યો છે, સાથે 1 સપ્તાહ બાદ જો ન્યાય ન મળે તો જલદ આંદોલનની ચીમકી પણ આપી છે. આહવા ખાતે આવેલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની સાથે શારીરિક એબ્યુઝમેન્ટની ફરિયાદ આહવા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ છે, જે સંદર્ભે ફરિયાદી તથા સાહેબોની આજે એવી રજૂઆત હતી કે આરોપીને સત્વરે અટક કરવામાં આવે. પોલીસે હ્યુમન સર્વેલન્સ, ટેકનિકલ સર્વેલન્સ અને બીજા એડિશનલ ફોર્સિસ દ્વારા આરોપીને શોધવા માટે પૂરતા પ્રયત્નો કરી રહી છે. એમની રજૂઆત અનુસંધાને એમને એક પોલીસ એજન્સીને થોડોક સમય આપવા માટેની સમજાવટ કરેલી અને એ અનુસંધાને પોલીસ ફોર્સફુલી પ્રયત્ન કરી આરોપીને ટૂંક સમયમાં જ હિરાસતમાં લઈ લેશે.